થર્ડ એટલે વિરોધાથી યાદ છે ને આપણે આ અગાઉ કરી ચૂકેલ છીએ યસ તો ચાલીએ શરૂ કરતા પહેલા આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ ટેક યુર બુક એન્ડ પેન્સિલ બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસ્ત્રી સાથે લખવાનું શરૂ કરીએ તો ચાલિયે ये पे अपने एक, एक थोट जो लिए वेन यू फोकस ऑन ध गुड ध गुड गेट्स बेटर वेन यू फोकस ऑन ध गुड ध गुड गेट्स बेटर आपूँ फोकस हमेशा सारा ऊपर होवु जइए तो यारू अपने आप सौ सारूँ थी जैसे ओके तो चलिए बुक अने पेन्सिल थी। हेडिंग दीए राइट, डबल्यू आर आई टी ई राइट। O P O S I T E, opposite words. W O R D S, words. Right, opposite words. Right, opposite words. लख्य बच्चा लोग तो चलिए याद आयु कहीं आप लास्ट लैक्चर में आ मंकी पर कर रिमेम्बर येस तो चलिए हे आप शुरू करिए. शू सौ पेला stupid, क्लेवर સ્ટુપીટ ક્લેવર લખો એસ ટી યુ પી એસટીયુપીઆઈડી સ્ટુપિટ સી એલ ઇવી આર ક્લેવર અચ્છા સ્ટુપિડ એટલે શું ખબર છે હ થોડા સ્લો હોય ને જેનું દિમાગ એટલું દોડમ દોડ ન કરતું હોય હા જો અહીંયા મેથ્સના સમ દીધા છે સમસ આપ્યા છે એમાં એડિશન સબટ્રેક્શન બધું છે સ્ટુપિડ જે છે એને એકદમ સ્લો હજી તો એ વિચારી રહ્યા છે ત્યાં ક્લેવરે જવાબ પણ લખી નાખ્યા જોયું તમે વન પ્લસ ટુ ઇઝ ઇક્વલ થ્રી થ્રી પ્લસ ટુ ઇઝ ઇક્વલ ફાઇવ ફોર માઇનસ વન ફોર માઇનસ થ્રી ઇઝ ઇક્વલ વન આ ક્લેવરે તો જવાબ પણ લખી નાખ્યા અને હજી તો સ્ટુપિડ સોચી રહ્યો છે જોયું આ ફરક છે સ્ટુપિટ અને ક્લેવર વચ્ચે સ્ટુપિડ એટલે એક નકરા વિચારતા બેઠો દિમાગને ખાલી વિચાર વિચાર વિચારમાં લગાવો પણ દિમાગનો ફટાફટ ઉપયોગ કરી અને લખી નાખવું એક ક્લેવર એટલે કે સ્માર્ટનસ છે ચાલિએ લખો એસટી યુ પીઆઈડી સ્ટુપિટ એસટીયુ પીઆઈડી સ્ટુપિટ મલ્ટીપ્લાય એટલે કે ગુણાકારની નિશાની પછી લખીએ ક્લેવર સી એલ ઇવી આર ક્લેવર સ્ટુપિટ ક્લેવર स्टूपिड क्लेवर स्टूपिड એટલે બેવકૂફ અને ક્લેવર એટલે હોશિયાર ક્લેવર એટલે હોશિયાર લખ્યું બચ્ચા લોકો સ્ટુપિડ ક્લેવર ચાલીએ શું છે ડાઉન અપ ડાઉન અપ શું દેખાય છે પિક્ચરમાં શું ડિફરન્સ છે બંને જગ્યાએ તો સીડી છે હા ડાઉન એટલે એકમાં સીડી ઉતરી રહીયા છે અને અપ એટલે એકમાં સીડી ચડી રહ્યા છે ડાઉન એટલે નીચે 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 ઉતરવું અપ એટલે ઉપર જવું અપ એટલે ઉપર ચાલએ પિક્ચર જોયું લોક અપ એટલે ઉપર ડાઉન એટલે નીચે ડાઉનમાં એક મંકી ભાઈ નીચે આવે છે અને અપમાં એક મંકી ઉપર જાય છે યુ સી જોયું ને

ડાઉન એટલે નીચે યુ પી અપ અપ એટલે ઉપર લખ્યું બચ્ચા લોક તો ચલીએ ડાઉન અપ ડાઉન અપ આપણે આ પેલા કઈ રીતે લખ્યું હતું યાદ છે પહેલાં આપણે કયો વર્ડ લખ્યો સ્ટુપિટ ક્લેવર સ્ટુપિટ ક્લેવર અને હવે આપણે લખ્યું ડાઉન अप डाउन, अप, चलिए हम नेक्स्ट छे डेविल, एंजल डेविल, एंजल डेविल एट्ले शैतान एंजल एट्ले फरिश्ता लखिए डीईवीआई एल डेविल, डेविल एट्ले शैतान अने एंजल एटले फरिश्ता જો દેખાય છે તમને હા એક ફરિશ્તા છે જે આસમાનમાં ઉડી રહ્યા છે મંકીભાઈ અને એકદમ વગર કાંઈ સપોર્ટના છે અને નીચે છે ડેવિલ શૈતાન તેના માથા ઉપર જો ભાઈ સિંગ છે મોટા મોટા જોયું હા તો ચાલીએ લખીએ વી આઈ એલ ડેવિલ મલ્ટીપ્લાય એટલે કે ગુણાકારની નિશાની પછી લખીએ એન્જલ એ એન જી ઈ એલ एंजल लखल एंजल टेवील एंजल एंजल ए फरिश्ता चलो डन हेक्स्ट जइए नेक्स्ट है डेथ लाइफ डेथ लाइफ डी ए टी एच डेथ डी ए टी एच ડેથ એલ આઈ એફી લાઈફ ડેથ એટલે મરવું હા બચ્ચા લોકો જો એકમાં એ મરી ગયા છે જોયું હં એક પિક્ચર છે મંકીની એમાં મંકી ડેથ એટલે કે મરી ગયેલ છે અને એક છે લાઈફ એટલે કે જીવતા જોયું હં ડેથ લાઈફ ડેથ લાઈફ ડેથ એટલે મરી જવું અને લાઈફ એટલે જીવિત જોયું બચાલો ડેથ એટલે મરી જવું ચાલ લખો ડીઈ એ એચ ડેથ ડેથ એટલે મરવું અને એક છે લાઈફ લાઈફ એટલે જીવિત લાઈફ એટલે જીવિત ડેથ लाइफ डेथ लाइफ चलो लख हे नेक्स्ट जीए लिक्विड सॉलिड लिक्विड सॉलिड एल आई क्यू यू आई डी एल आई क्यू यू आई डी लिक्विड लिक्विड एट्ले प्रवाही लिक्विड एट्ले प्रवाही एल आई क्यू यू आई डी लिक्विड અને બીજી સાઈડ છે સોલિડ એસઓએલિડ સોલિડ લિક્વિડ સોલિડ લિક્વિડ સોલિડ ચાલએ જો ભાઈ લિક્વિડ છે એ ઢોળાઈ રહ્યું છે જોયું તમે હા મંકી વોટર લઈને ઊભા છે એક ટબ જેવું કાંઈ છે તેમની પાસે તેમાં અને એક મંકી પથ્થર લઈને ઊભા છે એટલે કે સોલિડ એકદમ મજબૂત છે એ એમાં કાંઈ ઢોળાવાનો ડર હોય નહીં પથ્થરમાંથી ઢોળાય કાંઈ નહીં અને લિક્વિડમાંથી તો તરત ઢોળાઈ જાય હો ભાઈ તો ચલો જે વોટર છે એ ડ્રોપ આઉટ થઈ ગયું છે અને જે બીજું સોલિડ છે એમની પાસે એ તો ભાઈ એમનામાં જ છે તો ચલીએ લખીએ એલ આઈ ક્યુ યુ આઈડી લિક્વિડ એલ આઈ ક્યુ યુ આઈડી લિક્વિડ

ચાલિ ડબલ્યુ એચ આઈ એસ પીઈ આર વિસ્પર ડબલ્યુ એચ આઈ એસ પીઈ આર વિસ્ફર વિસ્પર એટલે કાનમાં બોલવું વિસ્પર એટલે કાનમાં બોલવું એકદમ આરામથી શાંતિથી અને બીજું છે સ્ક્રીમ સ્ક્રીમ એટલે નકરી શાઉટિંગ કરવી જો ભાઈ કેવી શાઉટિંગ જોર જોરથી કરે છે બરાડા પાડે છે ને હં તો વિસ્પર એટલે સુકૂનથી કાનમાં આસ્તે આસ્તે બોલવું કાન પાસે એટલે કાનમાં એટલે કાનાફૂસી કરવાની કંઈ જરૂર નથી અને બીજું છે સ્ક્રીમ એટલે કે શાઉટિંગ જોર જોરથી બરાડા પાડવી ચિલ્લમ ચિલ્લી કરવું આપણે કહીએ ને હં તો આપણે શું કરવું જોઈએ એકદમ વિસ્પર કામ થઈને વાત કરવી જોઈએ કે હંમેશા શાઉટિંગ અને સ્ક્રીમિંગ કરવી જોઈએ હ આપણે કામ એન્ડ કુલ વિસ્પરથી વાત કરવી જોઈએ તો ચાલએ ડબલ્યુ એચ આઈ એસ પી ઈ આર વિસ્પ જો મંકીઝમાં દેખાય છે એકે આડો હાથ રાખ્યો અને સુકૂનથી આસ્તે આસ્તે વાત કરે છે તેના કાનમાં અને એક છે એ તો ભાઈ ચિલ્લમ ચિલ્લી કરી રહ્યા છે પોતાના જ કાન બંધ કરી અને ચિલ્લાઈ રહ્યો છે કેમ કે ખુદને ખબર છે એ કેટલું જોર જોરથી વાત કરે છે જોયું હા તો ચલીએ લખીએ ડબલ્યુ એચ આઈ એસ પીઈ આર વિસ્વર પછી મલ્ટીપ્લાયની નિશાની એટલે કે ગુણાકાર ની નિશાની અને લખીએ સ્ક્રીમ એસ સી આર ઈ એમ સ્ક્રીમ વિસ્પર સ્ક્રીમ વિસ્ફર સ્ક્રીમ લખ્યું ડબલ્યુ એચ આઈ એસ પી E, આર Whisper અને એનો આન્સર થયો સ્ક્રીમ એસ સી એસ યાદ રાખવાનો S, જ ખાલી એડ કરવાનો છે પછી તો આઈસ્ક્રીમની ક્રીમ હોય છે ને હા આઈસ્ક્રીમ યાદ આવ્યો આઈ સીઈ સી આર એમ આઈસ્ક્રીમ યાદ આવ્યું તો આપણે આઈસક્રીમમાંથી ક્રીમ લઈ લઈએ અને એની આગળ લગાવી દઈએ એસ એસસીઆર એ એમ સ્ક્રીમ અંડરસ્ટુડ ચલીએ નેક્સ્ટ ઇલ વેલ ઇલ એટલે બીમાર ઈલ એટલે બીમાર જો દેખાય છે એક પિક્ચરમાં એક મંકીભાઈ બીમાર છે જોયું લોક અને એક છે વેલ તો જે વેલ છે એ કેવા જમ્પિંગને ઝાડ ઉપર જો કેવો નાચે છે હં કેમ કે એ તો ભાઈ તંદુરસ્ત છે એ બીમાર નથી પણ એ બીમારને જોવા આવ્યો ભાઈ એવા ને જોયું ચાલએ આઈ ડબલ એલ ઇલ ઇલ એટલે બીમાર જો ભાઈ એમને ફીવર છે પછી મોઢામાં થર્મોમીટર ચાલુ છે અને માથા પર પટ્ટી પણ રાખે છે માથા પર પટ્ટી બાંધી છે ને પટ્ટીથી ઠંડા પાણીના પોતા કહે ને શું કહે હં અને માઉથમાં થર્મોમીટર પણ છે तो चलिए इल वेल इल એટલે બીમાર વેલ એટલે તંદુરસ્ત ઇલ વેલ લખીએ i l l મલ્ટીપ્લાય એટલે કે ગુણાકારની નિશાની પછી લખીએ w e d l વેલ ઇલ વેલ ઇલ વેલ ચલો લખ્યુ બચાલો ચલો ચેક કરી લઈએ આપણે બરાબર લખ્યું આઈ ડબલ એલ ઇલ મલ્ટિપ્લાય ડબલ્યુ ડબલ એલ વેલ ઈલ વેલ ચલો હવે આ શું છે જુઓ તો પિક્ચર આ પિક્ચર આપણને શું કહે છે જુઓ સોચો હં આ પિક્ચર આપણને કાંઈ કહે છે શું કહે છે એ તો જુઓ પહેલાં યસ રાઈટ ફ્રોંગ રાઈટ ફ્રોંગ રાઈટ એટલે સાચું વ્રોંગ એટલે ખોટું તો ચલીએ રાઈટમાં જવો કઈ નિશાની છે સાચાની નિશાની અને વ્રોંગમાં નિશાની તો ચલીએ મંકી એક જે છે એ ભાઈ ટ્રુ લઈને ઊભા છે અને એક લઈને ઊભા છે ફોલ્સ એટલે ખોટાની નિશાની રાઈટ વાળા મંકીની પાસે જે નિશાની છે એ સાચાની નિશાની છે અને વ્રોંગ વાળા મંકી પાસે

ખોટું સાચું ખોટું લખ્યું બચ્ચાલક ચલિયે હવે આપણે મેચ કરીએ તમે બરાબર લખ્યું છે કે નહીં આર આઈ જીએચી રાઈટ ડબલ્યુ આર ઓ એનજી વોંગ સાચું ખોટું સાચું ખોટું તો ચલો બચ્ચા લોક અત્યાર સુધી આપણે કયા કયા વિરોધી લખ્યા કયા કયા ઓપોઝિટ્સ લખ્યા છીએ યાદ છે કોઈને चलिए मिस नी साथे, टेली लिए मिस के एम चेक करता जाइए सौला शु लिख स्टूपिट क्लेवर बेवकूफ होशियार डाउन अप नीचे ऊपर डेविल एंजल शैतान फरिश्ता डेथ लाइफ मौत जीवो अथवा तो मरण जिंदगी लिक्विड સોલિડ પ્રવાહી અને મજબૂત વિસ્પર સ્ક્રીમિંગ વિસ્પર સ્ક્રીમ એટલે ચિલ્લાવું અને પ્યારથી વાત કરવી ઇલ વેલ બીમાર તંદુરસ્ત રાઈટ રોંગ સાચું ખોટું તો ચાલએ અત્યાર સુધી આપણે લખ્યા આટલા શબ્દો હવે આપણે નેક્સ્ટ જોઈએ नेक्स्ट सू छे अस्लीप अवेक अस्लीप એટલે કે સુવું अवेક એટલે કે જાગવું अस्લીપ એટલે આ બેબી સૂતા છે अवेક એટલે કે તેમના મમ્મી તો ભાઈ जागे છે તો ચાલ લખીએ એ s l e -P. -S -S -L e p અ સ્લીપ અ સ્લીપ ए स्लीप एट्ले अस्लीप लख्य बच्चा लोग हमें ओपोजिट अवेक अ डबल्यू ए के ई वेक अवेक ए डबल्यू ए के ई वेक अस्लीप अवेक लख्यु आई रीते चलो लखो बच्चा लोग अस्लीप अवेक असलीप अवेक चलिए हे आप नेक्स्ट जइए डीप शेलो डीप शेलो डीप एट्ले शेलो एटले ऊंचू ऊंचू एम अपने अंदर उतरव पड़े नही चलिए डी डबल ईपी डीप डी डबल ईपी डीप शेलो, एस एच ए डबल एलओ डबल्यू शेलो एटले सीसरुप एट ऊँड सैलो एट्ले सीसरू शायद चलिए डीप, शेलो डीप शेलो, लखो डी डबल ईपी डीप एटले एस एच ए डबल एल ओ डबल्यू शेलो ऊपर ऊपर લખ્યું લોક ડી ડબલ ઈ પી ડી આવી રીતે લખવાનું છે પછી મલ્ટિપ્લાયની નિશાની અને પછી કરીએ શેલો એસ એચ એ ડબલ એલ ઓ ડબલ્યુ શેલો લખ્યું ચાલ હવે નેક્સ્ટ જોઈએ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ એલ ઇ એફ ટી લેફ્ટ આર આઈ જી એસ ટી રાઇટ L E F T लेफ्ट R I G H T राइट लेफ्ट राइट लेफ्ट राइट चलो लेफ्ट એટલે ડાબો રાઇટ એટલે જમણો લેફ્ટ એટલે ડાબો અને રાઇટ એટલે જમણો તો ચાલીએ લખો લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ लेफ्ट એટલે ડાબુ રાઇટ એટલે જમણો તો ચાલિયે લખ્યું આપણે લેફ્ટ રાઇટ આપણે કહીએ છીએ ને પીટીના પિરિયડમાં પણ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ યાદ આવ્યું મમ ચાલિયે હવે છે ડ્રાય વેટ ડ્રાય વેટ ટ આર વાય ડ્રાય ડી આર વાય ડ્રાય ટ્રાય એટલે સુકું ટ્રાય એટલે સુકું ડબલ્યુ ઇટી વેટ ડબલ્યુ ઇ ટી વેટ વેટ એટલે ભીનું ડી આર વાય ટ્રાય ડબલ્યુ ઇટી વેટ ડી આર વાય ટ્રાય ડબલ્યુ ઇટી વેટ જો પિક્ચરમાં દેખાય છે એક મંકી મંકીતોભાઈ ડ્રાય છે આ મંકી ભાઈ માથા ઉપર પત્તા રાખી ને ઉભો છે પત્તું છે એના માથે એટલે એ તો ભાઈ સૂકા સૂકા છે પણ આ મંકી તો પૂરા વેટ થઈ ગયા પલ્લી ગયા સી હા તો થયું ડ્રાય વેટ સૂકું પી તો લખીએ ડી આર વાય ડ્રાય મલ્ટિપ્લાય એટલે ગુણાકારની નિશાની પછી લખીએ ડબલ્યુ ઇટી વેટ Dry, Dry, wet. Dry, wet. સ્ટ છે ફ્રન્ટ બેક ફ્રન્ટ બેક એફ આર ઓ T. ફ્રન્ટ એક મંકી આગળની તરફ મોડું કરીને ઉભા છે એટલે ની ફ્રન્ટ સાઈડ થઈ શું થાય ફ્રન્ટ સાઇડ અને એક મંકી પાછળની તરફ ફેસ કરીને ઉભા છે તો આપણે તેનું શું જોઈ રહ્યા છે અત્યારે બેક સાઈડ એમનો પાછળનો ભાગ અત્યારે આપણને દેખાય છે જોયું તેમની પીઠ તેમના ઇયર્સ તેમના હેન્ડ હા આ બેક સાઈડ છે ઓકે તો ચાલએ ફ્રન્ટ બેક એન ટી ફ્રન્ટ મલ્ટીપ્લાય બી એ સી કે બેક फ्रंट बैक फ्रंट बैक अग्र पाछल अग्र पाछल तो લખ્યું બચ્ચા લોકો f r o n t ફ્રન્ટ b a c k બેક ફ્રન્ટ બેક હવે આ કયું છે જો તો કયું પિક્ચર છે હા ડર્ટી એન્ડ ક્લીન તો એક મંકી તો ભાઈ ડરટી ડટ્ટી છે એકદમ ગોબરા ગોબરા અને એક મંકી છે એકદમ ક્લીન ક્લીન તો ચાલીએ ડી આર આઈ નહીં ડી આઈ આર ટી વાય ડટી ટી વાય ડટી અને એક છે ક્લીન સી એલ એ એન ક્લીન ક્લીન એટલે એકદમ સાફ ચલીએ ક્લીન ડટી અથવા ડટી ક્લીન ડર્ટી ક્લીન ડર્ટી એટલે ગોબરા અને ક્લીન એટલે સાફ ક્લીન એટલે સાફ એક મંકી તો ભાઈ ડર્ટી ડર્ટી છે અને એક મંકી છે ક્લીન એટલે એકદમ સાફ ચલીએ હવે આપણે લખીએ ડર્ટી ક્લીન ટી આઈ આર ટી વાય ડટી સીએલ ક્લીન ડર્ટી ક્લીન ડટી ક્લીન ચલો જોયું બચ્ચા લોક ડર્ટી એટલે ગંદુ અને ક્લીન એટલે સાફ ડર્ટી એટલે ગંદુ અને ક્લીન એટલે સાફ એક મંકી તો ભાઈ ડર્ટી ડર્ટી હતા અને એક મંકી હતા ક્લીન જોયું ને તમે લોકોએ શું ડિફરન્સ હોય ક્લીન અને ડટીમાં હા તો આ બધું છે ને બચ્ચા લોગ આપણે લર્ન કરવાનું છે આ પિક્ચર જોઈને ઓળખવાનું પણ છે અને લર્ન પણ કરવાનું છે કે વિચ ઇઝ ધ ક્લીન એન્ડ વિચ ઇઝ ધ ડર્ટી એન ઓલ ઇન આઉટ ઇન આઉટ ઇન એટલે અંદર આઉટ એટલે બહાર ઇન એટલે અંદર આઉટ એટલે બહાર ઇન આઉટ ઇન આઉટ લખો આઈ એન ઇન ઓ યુ ટી આઉટ તો કેટલું ફાઇન નાનકડું છું છે નહીં લોક હા ઇન એટલે અંદર જોયું તમે દેખાય છે બોક્સની અંદર છે અને એક છે આઉટ એટલે કે બોક્સની બહાર ઇન આઉટ ઇન એટલે અંદર આઉટ એટલે બહાર ઇન આઉટ ઇન आउट लखीए आई एन इन ओयूटी आउट इन मल्टीप्लाय आउट इन आउट इन आउट चलिए लखी लीधु बच्चा लोग हम आप नेक्स्ट जो सीट स्टेड सीट स्टेड सीट एट्ले बैठव સ્ટેન્ડ એટલે ઊભા રહેવું સીટ એટલે શું થાય બેઠવું સીટ એટલે એક મંકી બેઠા છે અને એક છે સ્ટેન્ડ સ્ટેન્ડ એટલે ઊભા છે જોયું એક મંકી બેઠો છે અને એક મંકી તો ભાઈ ઊભા છે તો ચાલએ સીટ એટલે બેસવું અને સ્ટેન્ડ એટલે ઊભા રહેવું તો લખીએ એસઆઈટી

સ્ટેન્ડ લખ્યું આવી રીતે મલ્ટીપ્લાયની નિશાની કરવાની છે અને લખવાનું છે ઓકે ચાલએ સીટ સ્ટેન્ડ સીટ સ્ટેન્ડ સીટ એટલે બેઠવું અને સ્ટેન્ડ એટલે ઊભા રહેવું ચાલે લાસ્ટ બ્યુટિફુલ અગલી બીઈ એ યુ ટીઆઈ એફયુએલ આ મોટું છે પણ કઈ રીતે બોલશું

अगली, ब्यूटीफुल, अगली, लखो आई एफ एल ब्यूटीफुल यू जी वाई अगली यू जी वाई अगली अगली एट्ले कदरूप तो चलिए लखो बच्चा लोग ब्यूटीफुल मल्टीप्लाय अगली, ब्यूटीफुल મલ્ટિપ્લાય અગ્લી યુજીએલ વાય અગ્લી ચીએ બચ્ચા લો હવે અહીંયા આપણે અપોઝિટ વર્ડ્સ ફિનિશ કર્યા અને આપણું આજનું હોમવર્ક જોઈએ આજનું હોમવર્ક છે આપણે જેટલા પણ અપોઝિટ વર્ડ લખ્યા છે તે બધા વન ટાઈમ ઇન ફેરબુક પટ આવી રીતે મલ્ટીપ્લાયની નિશાની કરીને જ લખવાના છે તો ચલો આપણે એક વખત ટેલી કરતા જઈએ તમે મિસની સાથે લખ્યું છે ને चलिए स्टूपिट क्लेवर बेवकूफ होशियार डाउन अप ऊपर नीचे अथवा नीचे ऊपर डेविल एंजल शैतान फरिश्ता डेथ लाइफ जिंदगी मरण लिक्विड सॉलिड प्रवाही कठन बच्ची छे विस्पर स्क्रीमिंग विस्पर એટલે আস্তে আস্তে પ્યાથી કામ બોલું અને સ્ક્રીમ એટલે શાઉટિંગ વિस्पर સ્ક્રીમ ઇલ વેલ ઇલ વેલ બીમાર ટન ટુ ધ રાઈટ રોંગ રાઈટ રોંગ સાચું ખોટું સાચું ખોટું अस्लीप अवेक अस्लीप अवेक सूव उठव सूता जागताेलो डीप शेलो डीप एट्ले डूबत शेलो एट तरत चलीए लेफ्ट राइट लैफ्ट राइट डाबू जमणु डाबू जमणु ड्राई वेट, ड्राई, वेट सूकू गीलू सूकू भीनू फ्रंट बैक, आग पाचड़ डटी, क्लीन गंदू, स्वच्छ मेलू स्वच्छ इन आउट इन आउट अंदर बाहर सीट स्टैंड बैठू उभु रह ब्यूटिफु अग्ली ब्यूटिफुल अग्ली बदसूरत अने खूबसूरत चलिए हवे बच्चा लोग ते आटलो कीमती समय दर आ लैक्चर अटेंड कर बदल थैंक यू सो मच गुड बाय इनशाला विल ले मीट इन आवर नेक्स्ट लेक्चर विथ नई न्यू टॉपिक ओके હવે આપણે ઓપોઝિટ ટૉપિક ઇન્શાલ્લા આગલા લેક્ચરમાં કાંઈ નવું કરશું ઓકે તો ચાલએ બધાએ આજે જેટલું કર્યું છે એ બધું ઘરે પણ પ્રેક્ટિસ કરવાની છે રિવાઇઝ કરવાનું છે એકદમ ફાઇન રીતે ફેરબુકમાં લખવાનું છે તો ચલો થેન્ક યુ ગુડ બાય